હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રીસ દર્દીની સફળતાપૂર્વક બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવી આ દરેક ઓપરેશન નજીવા ખર્ચે કરવામાં આવ્યા આ દરેક સર્જરી પાછળ અડતાલીસ મિનિટ નો સમય લાગ્યો મેદસ્પિતાથી પરેશાન ત્રીસ વ્યક્તિઓને સર્જરી થકી વજન ઘટાડવામાં સફળતા મળી છે જેઓ પોતાના રોજિંદા કામ કે વ્યવસાયમાં પણ પરેશાન હતા મેદસ્વીતાના પગલે જ બીપી ડાયાબિટીઝ સહિતની સમસ્યા વધતી હોય છે આ કોરોના કાળમાં મેદસ્વી લોકોની હોસ્પિટલમાં સારવાર અને મૃત્યુના કેસ પણ વધ્યા હતા અમદાવાદની કેડી હોસ્પિટલની પહેલથી જરૂરિયાતમંદ દર્દીઓ સસ્તામાં બેરિયાટ્રિક સર્જરી કરાવી શક્યા છે એક જ દિવસમાં ખૂબ જ વજન હોય અતિશય વજન હોય તેવા વ્યક્તિઓની સર્જરી કરવી અને તેમાં પણ ત્રીસ જેટલી સર્જરી કરવાનો એક અનોખો રેકોર્ડ જોવા મળ્યો છે જેમાં બસો ને વીસ વજન બસો વીસ કિલો વજન ધરાવતા હિરેનભાઈનું પણ સર્જરી થઈ છે તેમની સાથે વાત કરીશું હિરેનભાઈ એક જ દિવસમાં ત્રીસ સર્જરી થતી હતી તેમાંની એક સર્જરી તમારી હતી અતિશય વજન પણ હતું કોઈ ડર હતો ખરો ના ડર તો નહોતો કે એક વિશ્વાસ હતો કે આ સર્જરીમાં મને ડૉક્ટરનો અનુભવ છે અને સારી એવી હોસ્પિટલ છે અને બીજો બધો એક પૂરેપૂરો વિશ્વાસની સાથે અમે અહીં આવેલા અને બધું અમને વ્યવસ્થિત સર્જરી થઈ અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળેલી છે બસો વીસ કિલો જેટલું વજન હોય તો કયા કયા પ્રકારની મુશ્કેલી પડતી ઘણી બધી મુશ્કેલી ટ્રાવેલિંગની મુશ્કેલી ઘરની અંદર નીચે બેસવામાં મુશ્કેલી ઊભું થવામાં મુશ્કેલી બહુ બધી નાની નાના પ્રોબ્લેમ્સો બહુ બધા હતા કોઈની સાથે હરવા જવું ફરવા જવું તો ન થઈ શકે આ બધા પ્રોબ્લેમોને હવે હું દૂર કરી શકીશ કયા પ્રકારનો વ્યવસાય આપ કરો છો વ્યવસાયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી વ્યવસાયમાં તો બહુ જ બધી મુશ્કેલી છે મારું બિઝનેસ નું કામ છે મીઠાઈ સ્વીટ એન્ડ નમકીનનું નું પણ છેલ્લા પાંચ વર્ષથી મેં કામ છોડી દીધું છે બસ એક જ કારણ કે શરીર શરીરનો સાથ નહોતો અને એવા સમયમાં તબીબ તેમના માટે ભગવાન આવ્યા મનીષભાઈ એક જ દિવસમાં જેટલી સર્જરી શું કારણ કરવા જો અમે આ પ્રેક્ટિસ તેર વર્ષથી કરીએ છીએ અને આ દરમિયાન જોયું કે આ સર્જી થોડી મોંઘી છે અમને ઘણા દિવસથી પેશન્ટ જોતા હોય અમને ખ્યાલ આવે કે બધા પેશન્ટ આને અફોર્ડ નહીં કરી શકે તો અમે એક વિચાર કર્યો કે એક સીએસઆર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કેડી હોસ્પિટલ સાથે અમે બધા ભેગા થઈને કે એવા દર્દીઓને સિલેક્ટ કરીએ કે જે પૈસાના હિસાબે અટક્યા છે નથી કરી શકતા જેમને જરૂર ખૂબ જ છે એની તો એ વિચારીને આપણે બધા લોકોને ભેગા કર્યા જે મદદ સ્વરૂપે આગળ આવી શકે અને એક મિનિમમ કોસ્ટ ઉપર પછી આપણે સર્જરી કરવાનો વિચાર કર્યો જેમાં દર્દીઓ કરાવી શકે કેમ કે દર્દીઓ અફોર્ડ કરી નતા શકતા તો એમાં પછી વિચાર કરીને એક ખૂબ જ સારી ટીમ ભેગી કરી જે ઓલરેડી અમારા પાસે છે પણ ખરી અને હોસ્પિટલનો સપોર્ટ દર્દીઓનો વિશ્વાસ અને અમે બધા ભેગા થઈને પછી એને

બેરિયાટ્રિક સર્જરી શા માટે લોકોએ કરાવી જોઈએ કારણ કે અતિશય ધરાવતા અનેક વ્યક્તિઓ લગભગ રહેતા હશે તો શું કારણ છે કરાવવા અને બેરિયાટ્રિક સર્જરી મતલબ અત્યધિક વજન જે છે એ તમને એટલું બધું હેરાન કરી રહ્યો છે કે જેના માટે તમારે હવે એને ઉતારવું બહુ મુશ્કેલી પડી જાય એક્સરસાઇઝ અને ડાયટથી એટલું બધું ફ્રસ્ટ્રેશન આવે તમે સમાજથી કપાઈ જાવ તમે ધંધાથી કપાઈ જાવ બધી રીતે બહુ જ હેરાનગતિ થાય બીજા ડાયાબિટીસ જેવા રોગો બ્લડ પ્રેશર જેવા રોગો અને કોલેસ્ટ્રોલ જેવા રોગો બધા તમને આવતા હોય છે તો એક બેટિક સર્જરી કરવાથી વજન તો ઉતરે જ સાથે સાથે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને બી બીનીકાળ આવે અને સાથે સાથે તમે એ પણ જોયું હશે કે હમણાંથી કોવિડ ગયો છે જે બહુ મોટી મહામારી અને બધા વિશ્વ એનાથી પીડાયો છે ઘણા બધા લોકો અને સ્વજનો અમે ગુમાયા પણ છે તો એના અંદર એક સ્ટડી થઈ હતી જેમાં એમ કહેવામાં આવ્યું કે જે આઈસીયુમાં એડમિશન થાય છે એમાં મોટે ભાગે લોકો મેદસ્વી હોય છે જે આઈસીયુમાં જાય કોરોના થઈ જાય તો અને બાકી લોકો આઈસીયુમાં જવાની કદાચ જરૂર પડતી નથી તો મેદસ્વીતા પોતે એક રોગ થાય અને જ્યારે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન જ્યારે માંદા પડ્યા અને એ બી આઈસીયુમાં દાખલ થયા હતા એ આઈસીયુમાંથી બહાર નીકળ્યા પછી એમને સ્ટેટમેન્ટ હતું કે કેમ મારું વજન વધાર હતું એટલા માટે મને આઈસીયુમાં જવાની જરૂર પડી અને હું મારા પ્રજાજન બધા ઇંગ્લેન્ડના નાગરિકોને એવી રીતે કહું કે તમે તમારું વજન કંટ્રોલમાં રાખો તો કદાચ તમે એટલી માંદગી ન થાય જેનાથી તમારે આઈસીયુમાં જવું પડે અને અનેક પગલાંઓ લીધા એ લોકો જેના અંદર સાયકલિંગ ટ્રેક્સ બનાવવાનું જોગિંગ ટ્રેક્સ સ્પેશિયલ ડેડિકેટેડ જોગિંગ ટ્રેક્સ બનાવવાના અને એ સર્જરી માટે બી બોરિસ જોન્સને એમ કીધું કે આ સર્જરી પણ જે લોકો વજન ઉતારી ન શકે આ સર્જરી કરાવીને તમે તમારા વજનના કંટ્રોલમાં રહો રાખો તો એનાથી ખૂબ જ ફાયદો થશે અચ્છા જોઈએ તો સીએસઆર અંતર્ગત જે આ સર્જરીઓ થઈ છે અંદાજે એક સર્જરી પાછળનો ખર્ચ કેટલો જો અંદાજે ખાલી આપણે ડિસ્પોઝેબલ જે વસ્તુઓ વાપરીએ છે એના બી એક મિનિમમ કોસ્ટ છે એક કોસ્ટ ઉપર જ આપણે એ સર્જરી કરી છે જેના અંદર હોસ્પિટલ છે કે ડોક્ટર છે કે બાકી બધી સેવાઓનો કોસ્ટ લેવામાં આવી નથી એ લોકોની